રાજકોટ સહિત રાજ્યમાં હજુ પણ હીટવેવની અસર જોવા મળી રહી છે અને સતત ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજ્યના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી શાળાઓનું ઉનાળુ વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી છે. રાજ્યમાં 13 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે, ત્યારે સંચાલક મંડળ દ્વારા 20 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ભલામણ કરવામાં આવી છે, પરંતુ શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. 13 જૂનથી શાળાઓમાં વેકેશન ખોલવા અને 8 થી 15 જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસુ બેસી જવાની અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેના પગલે તાપમાન ઘટી શકે છે. તેથી શાળાઓમાં વેકેશન લંબાવવાની સંભાવના નહીવત જોવા મળી રહી છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા પણ હજુ સુધી વેકેશન લંબાવવા માટે કોઈ સત્તાવાર પરિપત્ર કરવામાં નથી આવ્યો. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે, જે 4 દિવસ પછી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે.